કચ્છના રાપરમાં વકીલની હત્યાના મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે બનાસકાંઠાના કાંકરેજમાં પણ આવેદનપત્ર આપી વકીલની હત્યાના મામલે કાયદેસરની કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરવામાં આવી આરોપીઓને તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાપર તાલુકામાં ધોળા દિવસે વકીલની હત્યા કરી દેવામાં આવી છે, જેને લઈને આરોપીઓને જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાની ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે તમામ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારબાદ આજે લાશને સ્વીકારી અને પીએમ અર્થે મોકલ્યા બાદ લાશને સ્વીકારવામાં આવી હતી અને આજે તેમની અંતિમ યાત્રા પણ નીકળી હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વકીલને ન્યાય મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ઉગ્ર માંગ કરવામાં આવી હતી. આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવી તેવી પણ માંગ કરવામાં આવી હતી. રાપરમાં થયેલી હત્યાના મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીને લઈને આર્થિક મંદીમાં દેશ તો ગરકાવ થઈ જ રહ્યો છે, પણ સાથે સાથે લોકોની રોજીરોટી પણ છીનવાઈ રહી છે. એક તરફ મહામારી છે, બીજી તરફ હવે ખાવા પીવાના પણ ફાંફા પડી રહ્યા છે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અબડાસા તાલુકામાં જખો બંદર પર વર્ષોથી સ્થાનિક માછીમારો અને પગડિયા માછીમારો કાઠળ વિસ્તારમાં પોતાની રોજીરોટી માટે માછીમારી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા, જેમાં નાની બોટો અને નાનો ધંધો હોવાથી મોટા દરિયામાં જવાનું તેમના માટે મુશ્કેલ બને છે. તેથી સ્થાનિક માછીમારોના એવા કંઈકમાં પોતાના વર્ષોથી ચાલ્યો આવતો આ ધંધો ચલાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે. જ્યારે અન્ય બહારના માછીમારો પાસે મોટી મોટી બોટો અને મોટા સાધન હોવાથી સ્થાનિક માછીમારોની મંડળીઓએ આ અંગે 24/8/2018 રોજ મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી ભુજ ખાતે અરજી પણ કરી હતી કે તેમને ધંધો કરવા દે આવે, પરંતુ અરજીના અનુસંધાને મત્સ્ય ઉદ્યોગની કચેરીએ ભુજ કચ્છ દ્વારા 27/12 રોજ જખોના દરિયાથી કોટેશ્વરના દરિયા સુધી કીકમાં ગોલા પદ્ધતિથી નાની માછલીઓની સાઇઝની નાશ થાય છે, જેથી સ્થાનિક માછીમારો અને પગડિયા માછીમારોને જખોથી કોટેશ્વર સુધી રોજીરોટી છીનવાઈ ગઈ છે. માછીમારો એક તરફ કોરોના વાયરસની મહામારી રોજીરોટીને ખૂબ મોટું નુકસાન થયું છે, તો બીજી તરફ કીક વિસ્તારમાં મોટી બોટોને દરિયાઈ નોટિકલ 9 કિલોમીટર મનાય હોવા છતાં કીક વિસ્તારમાં હાલમાં પણ માછીમારી કરેલ છે અને ગોલા પદ્ધતિથી માછીમારી કરવાની 12 નોટિકલમાં ઇલ કીક વિસ્તારમાં મનાય હોવા છતાં પણ લોકો દ્વારા કીક વિસ્તારમાં હાલમાં પણ માછીમારી ચાલુ રાખેલ છે. જો તંત્ર દ્વારા કાયદાકીય નિકાલ નહીં કરવામાં આવે તો સદર મંડળીઓ દ્વારા અબડાસા તાલુકા વિરુદ્ધ પક્ષના નેતાને સાથે રાખી અને અબડાસા તથા સ્થાનિક માછીમારો અને પગડિયા માછીમારોને ન્યાય ન મળે તો આવનાર સમય 2 ઓક્ટોબરના રોજ સ્થાનિક માછીમારો અને પગડિયા માછીમારો સાથે રહીને ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, જેથી કરીને તે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તેમની માંગ પૂરી કરવામાં આવે. અબડાસા તાલુકાના જખો બંદર પર વર્ષોથી સ્થાનિક માછીમારો પગડિયા માછીમારો કાઠળ વિસ્તારમાં પોતાની રોજીરોટી છીનવાઈ ગઈ હોવાને લઈને આવેદનપત્ર આપી અને તેમની માંગ પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે. અને મરીન પોલીસ કઈ બી કાર્યવાહી નહીં કરે અંદર દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન એને પકડવામાં નહીં આવે તો અમે સ્થાનિક માછીમારો પગડિયા માછીમારો છે એ 200-250 માણસો અહીંયા આવશે સાહેબ, અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બેસશે, નીતિ નિયમ મુજબ બેસશે, કોઈ પણ તંત્ર કોઈ પણ કાયદો હાથમાં લેશે નહીં અને ગાઈડલાઈન મુજબ બેસી અને અમે ગાંધીજીને માર્ગે અહીંયા બેસવાનો નિર્ણય કરેલો છે. એમાં લાસ્ટ અમે 2 તારીખ આપેલી છે. તીસરી ખાતાએ લખી આપેલું છે કે ભાઈ તમે 12 નોટિકલ અને 9 નોટિકલ માઇલમાં ન જાઓ, નાની માછીમારોનો નાશ થાય છે, મોટા માછીમારો ત્યાં જાય નહીં અને નાની ઝાડ વાપરે નહીં, એવું બધું લખી આપે છતાં પણ સ્થાનિક પોલીસ તંત્ર એના ઉપર કોઈ કાર્યવાહી કરતી નથી. મારું નામ કાસમ સંઘાર છે, સર્વોદય મત્સ્ય ઉદ્યોગ સેવા સહકારી મંડળી જખૌનો પ્રમુખ છું. હાલમાં અમારે અહીંયા માછીમારોમાં ભૂખમારો પેદા થયો છે. 1-2 વર્ષોથી અમે માંગણીઓ કરી છે કે ક્રિક વિસ્તારમાં નડતરરૂપ પદ્ધતિઓ બંધ કરાવો. જે અનુસંધાને ફિશરીઝ ખાતાએ પોલીસને લખી પણ આપેલ છે કે ભાઈ 12 નોટિકલ માઇલની અંદર જો ગોલા પદ્ધતિથી માછીમારી કરી અને બચાવનો નાશ કરતો હોય તો એની સામે કડક
કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, છતાં આજ દિવસ સુધી સ્થાનિક લેવલે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી અને પગડિયા માછીમારો અને નાના વાહનથી ધંધો કરતા, ક્રિક વિસ્તારમાં ધંધો કરતા માછીમારોને ખૂબ જ ભૂખમારો પેદા થયો છે. તો અમે નક્કી કર્યો છે કે 2/10/2020 રોજ મામલતદારશ્રીની કચેરી સામે સોશિયલ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સનું પાલન રાખી અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરશું. કેમ કે અમારી અહીંયા રોજીરોટીનો સવાલ છે. સ્થાનિક લેવલે જો સ્થાનિક અધિકારીઓ કાર્યવાહી કરવામાં જો નિષ્ફળ થતા હોય તો એ મોટી ભૂલ ગણાય અધિકારીઓની. અને ગરીબ માછીમારોની રોજીરોટીનો સવાલ છે. વારંવાર રજૂઆતો કરીએ છીએ. 2 વખત તો અબડાસાના પૂર્વ ધારાસભ્ય શ્રી પીએમ જાડેજા પણ અહીંયા આવી ગયા છે. 1 વખત તો પ્રવાસન અને મત્સ્યોદ્યોગ ખાતાના મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા પણ સ્થાનિક લેવલ આવી અને સ્થાનિક અધિકારીઓને તેમજ કચ્છ લેવલના ફિશરીઝ અધિકારીઓને આદેશ પણ કરવામાં આવ્યો કે સ્થાનિક માછીમારોની જે નડતરરૂપ પદ્ધતિઓ છે એ સ્થાનિક લેવલે બંધ કરાવો અને ક્રિક વિસ્તારમાં જો નડતરરૂપ પદ્ધતિઓથી માછીમારી કરતા હોય તો એ લોકોને તાત્કાલિક ધોરણે બંધ કરાવો. છતાં સ્થાનિક અધિકારીઓ પોતાની મનમાનીથી ધંધો કરાવે છે. એટલે અમારે જે નાના વાહનોથી ધંધો કરતા અબડાસા તાલુકાના પગડિયા માછીમારો છે તેમજ નાના વાહનોથી ધંધો કરતા માછીમારો છે એમાં ભૂખમારો પેદા થયો છે. તો અમે લોકોએ નક્કી કર્યો છે કે જો તંત્ર દ્વારા 4 દિવસમાં કાયદાકીય રીતે જો નિકાલ કરવામાં